हेलो फ्रेंड्स, धोरण छ માં અંગ્રેજીની અંદર અ શીપ કેન વોક એની એક્ટિવિટી નંબર 5 જે મેઇન એક્ટિવિટી છે અ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ. હવે સ્ટોરી આપેલી છે, જુઓ. જેની અંદર એક ઊંટ અને એક સિંહ, એક રણનું વહાણ છે જ્યારે એક જંગલનો રાજા છે, અને બંને એકબીજા વિશેની કેવી રીતે રહે છે કે કેવું કરી શકે છે એના વિશેની ચર્ચા છે અહીંયા. લાયન રોરિંગ, હુ આર યુ, રોરિંગ એટલે કે ત્રાડ નાખી. સિંહે ત્રાડ નાખીને કીધું કે તું કોણ છે. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ. એટલે ઊંટ કહે છે, આમ નીચે સિંહ કરતા ઊંટ ઊંચું હોય એટલે સિંહની સામે આમ નીચે જોવે છે ઊંટ, અને એની સામે જોઈને કહે છે કે હું રણનું વહાણ છું, તું કોણ છે. લાયન સેઝ ડોન્ટ યુ નો મી, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એટલે કે શું તું મને જાણતો નથી, હું આ જંગલનો રાજા છું, જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ, ઓ આઈ સી, એટલે કે શું તમે છો જંગલના રાજા. બરાબર, મેં તમને જોયા. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ, આર યુ એન એનિમલ. એટલે એમ કે છે કે તું તારી જાતને રણનું વહાણ કે છે, વહાણ એટલે કે કોઈ સાધન, તો કે તું સાધન કેવી રીતે હોઈ શકે, વહાણ કેવી રીતે હોઈ શકે, તું તો એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, એટલે ઊંટે કીધું કે મારા પગ તરફ જુઓ, દે આર થિક એન્ડ પેડેડ, ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, એટલે કે જુઓ મારા પગ તરફ, એ કેવા એમના તળિયા કેવા છે પગના, જાડા અને પેડવાળા, પેડેડ દળદાળ છે, અને જે ગરમ ગરમ સૂર્યના કિરણો હોય એ પણ એમને બાળી શકતા નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, એટલે લાયન કે મારા પગ પણ દળદાળ કે જાડા પડવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, એટલે કે મારા પગ પણ જાડા છે અને મારા પગની અંદર પણ કાંટો ખૂંચી શકે કે ચૂભી શકે નહીં, અને હું જંગલની અંદર 80 કિલોમીટર પ્રતિ ઘંટાની અવરથી ચાલી શકું, એટલે કે એક કલાકની અંદર 80 કિલોમીટર અંતર કાપી શકું, એટલી ઝડપથી હું દોડી શકું છું. કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ, કેમલે કીધું કે તે સાચું છે, યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. એટલે પછી ઊંટ એને પ્રશ્ન પૂછે છે કે તમે જંગલમાં દોડો છો, બરાબર દોડી શકો છો, પણ તમે 80 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ક્યાં ચાલી દોડી શકો, જંગલની અંદર. જંગલની અંદર તમે દોડો છો બરાબર, પણ શું તમે ગરમ રેત ઉપર એક રન ઇવન અ કિલોમીટર, એક કિલોમીટર પણ શું તમે ચાલી શકો એ ગરમ રેત ઉપર, એવો પ્રશ્ન ઊંટે પૂછ્યો. લાયન સેઝ મે બી નોટ બટ, એટલે સિંહ જવાબ આપે છે કે કદાચ હું ના પણ ચાલી શકું, પણ એવું બોલતા બોલતા પછી ઊંટ બોલે છે ઇન્ટરપ્ટિંગ એટલે કે વચ્ચે બોલવું, એ વચ્ચે બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, એટલે કે શું તમે એક વીક, એક અઠવાડિયા સુધી પાણી વગર ચલવી શકો, શું તમે ચાલે તમારે, એમ એવો પ્રશ્ન પૂછે છે. લાયન સેઝ નો આઈ કાન્ટ, એટલે લાયન કે ના, મારે એક અઠવાડિયું ચાલી શકે
नहीं, आई नीड वॉटर एवरी डे, मारे दररोज पानी की जरूरियात पड़े छे। बट डोंट टेल मी कैन यू डू विदाउट वॉटर, એટલે કે મને એમ ના કહેતા કે તમારે અઠવાડિયા સુધી કે પાણી વગર તમારે ચાલી શકે. સ્ટાર્ટ. કેમલ સેસ યસ આઈ કેન, ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન ધ ડેઝર્ટ, બટ ધેટ ડઝન્ટ બોધર મી, આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ફોર 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. એટલે કે હા, હું 15 દિવસ, અરે ઘણો ટાઈમ હું પાણી વગર રહી શકું છું અઠવાડિયા સુધી, એને વન વીક લખી દો ને. ધેર વોઝ નો રિવર એન્ડ નો લેક્સ ઇન ધ ડેઝર્ટ, એટલે કે રણની અંદર કોઈ નદી કે કોઈ તળાવ હોતું નથી, પણ એ મને એની કોઈ ચિંતા હોતી નથી, હું એક જ સમયની અંદર 200 બોટલ જેટલું પાણી પી શકું છું. લાયન સેઝ રિયલી, યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, એટલે લાયને કીધું ખરેખર તું એક ટાઈમમાં 200 બોટલ પાણી પી જાય તો શું તારે, તો તારે બહુ મોટું પેટ હશે. કેમલ સેઝ પ્રાઉડલી, અને આમ ગર્વથી કેમલ બોલ્યો, ઊંટ બોલ્યો, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, અને હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, અને હું એક અઠવાડિયા માટે પાણીનો સંગ્રહ કરી શકું છું મારા પેટની અંદર. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, એટલે હું 1 વીકનું પાણી અને 2 વીકનો ખોરાક એ બધું જ પેટની અંદર ભરી શકું છું, એટલું મોટું મારું પેટ છે. લાયન શોઈંગ એટ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, આમ જાણે બહુ રસથી આમ સિંહ પેલા ઊંટ સામે જોતો હોય ને એ રીતે આમ જોઈ. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, શું તું તારા પેટની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે આમ, એવું રસથી પૂછ્યું એને. કેમલ સેઝ નો આઈ ડોન્ટ, કેમલે કીધું કે ના હું ખોરાકનો સંગ્રહ પેટમાં કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હોમ, અને જે ઊંટના ખૂંદ હોય ને, આ જે હોય ખૂંદ અહીંયા એની ઉપર આ જે હોય ઊંચો ભાગ, આપણે ગુજરાતી ભાષામાં ઢેકો કે એ પાર્ટને ખૂંદ કહેવાય, તો હું એ વસ્તુનો ખોરાકનો સંગ્રહ એ ખૂંદની અંદર કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ ફોર વન ટાઈમ, એટલે કે હું એક જ સમયની અંદર ઘણો બધો ખોરાક ખાઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્થ નાઇટ, અને મારે પછી 15 ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ સુધી ખાવાની જરૂરિયાત રહેતી નથી. એટલે ઊંટ ટૂંકમાં કહીએ તો 1 વીક એટલે કે 1 અઠવાડિયું પાણી વગર ચલવી શકે, અને 2 વીક એટલે કે 15 દિવસ ખોરાક વગર ચલવી શકે છે. લાયન સેઝ ધેટ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ, એટલે લાયને કીધું તે તો ખરેખર રસપ્રદ બાબત છે તારી અંદર, પણ તું ખાય છે શું, શું તારે ખાવા માટે શેની જરૂરિયાત હોય છે. કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ, અને ઊંટે કહ્યું કે હું પાંદડાઓ ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન ધ ડેઝર્ટ, આઈ ઈટ થોર્ન્સ, ડોન્ટ પિક માય લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન ધ ડેઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેર, એટલે સિંહે કીધું કે રણની અંદર તો કોઈ ઝાડ હોતા નથી તો તું ત્યાં શું ખાય છે. કેમલ સેઝ ધેર આર થોની બઝીસ ઇન ધ ડેઝર્ટ, એટલે કે રણની અંદર કાંટાવાળી વનસ્પતિઓ હોય છે. આઈ ઈટ થોર્ન્સ, અને હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડઝ નોટ બ્રીક પ્રિક્સ માય થીક ટંગ, અને જે કાંટા હોય છે એ મારી જાડી જીભની અંદર ખૂંચતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ,
લાયાને કીધું કરે કેવું અદ્ભુત કહેવાય તો કે તું કાંટા ખાય તો બી તારી જીભ ઉપર વાગે નહીં. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. એટલે કે ઊંટ કહે છે કે હે જંગલના રાજા, મહેરબાની કરો ને મારી જોડે જંગલ રણની અંદર ચાલો. લાયન સેઝ નો પ્લીઝ. લાયને કીધું કે ના, મહેરબાની કરીને મારે આવવું નથી. આઈ ડુ નોટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ધકધકતી જે ગરમ રહેતી હોય એના ઉપર હું ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. એટલે કે હું પાણી કે ખોરાકનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે કે તને બાય બાય આપણે કહીએ, ગુડ બાય, અને તને તારા જે જવાનું છે જે જગ્યા ઉપર આવી કઠિન પરિસ્થિતિની અંદર એના માટે તારું નસીબ સારું રહે. અને શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે પછી એને સ્વીકારી લીધું કે ઓ રણના વહાણ, રણનું જહાજ કહેવાય એને. તો આ રીતે આપણે આ ટોપિક અહીંયા શીખી ગયા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ક્વેશ્ચન આન્સર સમજાવીશ. થેન્ક યુ.